નવસારી વિજલપુર પાલિકાની ચૂંટણી માટે ભાજપે બુધવારે 52 બેઠકોમાંથી 51 ઉમેદવારના નામ જાહેર કર્યા સાથે ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં ધમાસાણ મચ્યું છે. કેટલાકે ખાનગીમાં નારાજગી વ્યક્ત કરી તો કેટલાકે જાહેરમાં વ્યક્ત કરી. ગઢતમના કાઉન્સિલર ભૂપત દુધાતને વોર્ડ નંબર 1માં ટિકિટ ન મળતા જાહેરમાં બડાપો વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી કરવા સુધીની તૈયારી દર્શાવી હતી. ભૂતપૂર્વ પાલિકા ઉપપ્રમુખ જિજ્ઞેશ દેસાઈએ વોર્ડ નંબર 7ની ટિકિટ ન આપતા તેમના હોદ્દેદારોએ ચૂંટણી બહિષ્કારના બેનર સુધા લગાવી દીધા હતા. આ જ વોર્ડમાં ભાજપની એક મહિલા અગ્રણીને ટિકિટ ન આપતા તેમણે પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી. વોર્ડ નંબર 5માં ટિકિટ ન મળતા કબીલપુર વિસ્તારના અગ્રણી છનાભાઈ જોગીએ પણ અપક્ષ ઉમેદવારી કરશે એમ જણાવ્યું. વોર્ડ નંબર 6ના ટિકિટ ફાળવણી મુદ્દે કાલિયાવાડીના ભાજપી નારાજ થયા છે અને રાજીનામું આપવા કાર્યાલય પહોંચી ગયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંકેત શાહે આ વખતે અલગ અલગ 3 વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી, પરંતુ ભાજપ મોવડી મંડળે તેમની પસંદગી ન કરતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી. સાંજે 300 જેટલા સંકેત શાહના સમર્થકો કમલમ પર ધસી ગયા અને ટિકિટ આપવાની માંગણી કરી. એક કલાક સુધી વોર્ડ નંબર 6ના લોકોએ સંકેત શાહ માટે કલમ પર હાજર ભાજપ અગ્રણીઓ પર આક્રોશ ઠાલવ્યો અને તાત્કાલિક તેમને ટિકિટની ફાળવણી કરવાની માંગ કરી. બાબતમાં કોઈ બે મત નથી અને એ યુનિવર્સલ છે બેન, મારી વાત સાંભળો. અને એ તમારે કહેવાનું જ જોઈએ, કારણ કે ગયા વખતે બી જે પ્રોબ્લેમ હતો આજે એને જ્યારે ટિકિટ આપીને અમે ગર્વથી અમને ખૂબ આનંદ થયો કે એણે વોર્ડના એક એક લોકોને કહ્યું કે ભાઈ ના હું રક્ષા પટેલ વોર્ડ નંબર 6માં રહું છું અને અમારો મુખ્ય હેતુ આજે બાબો જે સંકેત શાહ તરીકે જાણીતો છે અને પૂરેપૂરો કર્મનિષ્ઠ છે એનો બધાને જ અનુભવ છે. એ એવું નહીં કે 6 નંબરમાંથી જ કામ કરતો હતો, પહેલાં એ 5 નંબર હતો, એમાં પૂરેપૂરો ને 1 થી 12 વોર્ડનું એ કોઈ બી એને એક ફોન કરે તો કામ થતું. જે વોર્ડના કાર્યકર્તાઓ નહીં કરતા હતા તે કામ એ છોકરો કરતો હતો, એકે ફોને અમારું કામ કરી આપતો હતો. આજે એને 3 નંબર અને 7 નંબર માટે એને જે ફોર્મ ભર્યું હતું તો એમાંથી એને ટિકિટ મળી નથી. તેને માટે અમે આજે વિરોધ કરવા કે એને એમાં ટિકિટ આપો, એને કેમ સાઈડ કર્યું, આટલા કર્મનિષ્ઠને તમે સાઈડ કરી નાખો. અને જે તદ્દન અજાણા છે, જેનું અમને નામ બી નથી ખબર હોય, જે વોર્ડમાં રહીએ તેવાને એ લોકો ટિકિટ આપી, ને જે ખૂબ ઓછું ભણેલા છે એવાને ટિકિટ આપી, એ શું કામ કરવાના? જે અમારા જાણીતા છે, જૈન સમાજ છે, બધા સમાજ માટે છોકરો કામ કરતો હતો, આજે બધા એકદમ મનથી લાગણીથી એને માટે અહીંયા આટલો અવાજ કરવા માટે આવ્યા છે. અમારો અવાજ એમ પિયુષભાઈને ભૂરાભાઈને સંભળાયો છે, પણ મને લાગે છે કે એ લોકોના કાન સુધી અવાજ ગયો નથી. આપનું નામ? રક્ષા પટેલ. હું વોર્ડ નંબર હવે 6માં રહું છું અને એ છોકરો મારા નાનપણથી મારા સ્ટુડન્ટ તરીકે, અને એટલી જ લાગણી બધાને એને માટે છે. અને એને કેમ ટિકિટ નહીં આપી 3 અને 7માં? એ લોકો એમ કહે છે કે અમારા નિયમની વિરુદ્ધ થાય છે એટલે અમે નથી આપતા, પણ એવા ઘણા નિયમ સાઈડે મૂક્યા છે ને એ લોકોએ આપ્યા છે. સગાવાળાને કે નહીં આપવાના, તો બી એવા 2 થી 3 કેસ છે કે જેને આપ્યા છે, એવા ઘણા ક્રાઇટેરિયા એ લોકોએ સાઈડ કરીને બી આપ્યા છે. તો અમારી એક રિક્વેસ્ટ છે કે બાબાને ટિકિટ આપે, 3 અથવા 7માંથી બી આપે, એવી અમારી મનની લાગણી બધાના આખા સમાજની છે.